આજથી સામાન્ય જનતા માટે રામલલ્લાના દર્શન ખુલ્યા છે. રામલલ્લાના દર્શન માટે અયોધ્યામાં ઉમટ્યા છે મોટી સંખ્યામાં ભક્તો. રામ મંદિરના ગેટ પર મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી છે. સવારે 3 વાગ્યાથી જ પ્રથમ દર્શન માટે ભીડ જામી તો સવારે 8 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી આ દર્શન થઈ શકશે, જ્યારે બપોરે 1 થી 3 વાગ્યા સુધી આ મંદિરના દર્શન બંધ રાખવામાં આવશે. રોજ વહેલી સવારે 3 વાગે ગર્ભગૃહની સફાઈ થશે તો 4 વાગે રામલલ્લાને જગાડવામાં આવશે. રોજ સવારે 5 વાગે રામલલ્લાની મંગળા આરતીના દર્શન થશે તો જય શ્રી રામના નાદ સાથે રામનગરી હાલમાં ગુંજી ઉઠી છે. ગઈકાલે પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજથી રામલલ્લાના દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા. તો 23મી તારીખ છે આજે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ ગયો છે અને આજથી રામ મંદિરમાં સામાન્ય ભક્તો માટે, સામાન્ય વ્યક્તિઓ માટે હવે દર્શનની શરૂઆત થઈ ગઈ છે. અને આપ જોઈ રહ્યા છો આ મુખ્ય ગેટ છે જ્યાંથી તમામ જે ભક્તો છે તેમના દર્શન કરવા માટે અહીંયાથી જવાનો રસ્તો જે છે તે શરૂ થઈ ચુક્યો છે. અને કેટલાક ભક્તો અત્યારે જે આપણી સાથે જોડાયા છે, આપ ગુજરાતી છો? હા. શું નામ છે તમારું? દેવદાનભાઈ. અચ્છા, દર્શન કરવા માટે આવ્યો છો? દર્શન થઈ ગયા કે? દર્શન થઈ ગયા. થઈ ગયા છે? હા, જોરદાર. કેટલી ખુશી થઈ દર્શન? ખુશી, બહુ ખુશી. કેટલા વર્ષની આજ ઉમેદ પૂરી થઈ. હા, જય ભગવાન. રામનું સ્વરૂપ જોઈને કેવું લાગ્યું? બહુ જોરદાર લાગ્યું. રામ આપે ભગવાન બહુ પ્રસન્ન થયા, જોયા, દર્શન કર્યા. અચ્છા, કઈ માંગ્યું ભગવાન પાસે? ભગવાન પાસે બસ દુઆ માંગી કે તમે દ્વારમાં આ ગયા, અમલોક ભી આ ગયા દ્વાર. તો આ એક ભક્ત આપણી સાથે જોડાયા હતા જેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા હતા. અન્ય લોકો પણ છે જે અહીંયા અત્યારે આપ ભીડ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં લોકો જે છે, કારણ કે આજે પહેલો દિવસ છે અને એક્સપેક્ટેડ છે કે 1 લાખથી વધારેની સંખ્યા જે છે તે આજે ભગવાન રામના દર્શન કરશે, નવા મંદિરના દર્શન કરશે. જે સમયગાળો છે તે સવારે 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીનો છે એક સમયગાળો, અને બીજો સમયગાળો બપોરે 2 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધીનો સમયગાળો છે. વચ્ચે કેટલાક સમયમાં મંદિર જે છે તે બંધ રહેશે અને સાથે તમામ જે ભક્તો છે તે આ જ સમયગાળામાં દર્શન કરી શકશે. 2 સમયગાળા છે જે પ્રમાણે મેં કહ્યું, 7 થી 11 અને 2 થી 7. પરંતુ અત્યારે કેટલાક લોકોના હાથમાં આપ ઝંડા પણ જોઈ રહ્યા છો. કેટલાક લોકો રામ નામ ઉચ્ચારી રહ્યા છે, સૂત્રોચ્ચાર કરી રહ્યા છે અને પોતાની ખુશી વ્યક્ત કરી રહેલા અત્યારે જોવા મળી રહ્યા છે. કેટલાક હસતા અને ખુશ ચહેરા આપ જોઈ રહ્યા છો કે જે ભગવાનના દર્શન કરીને પરત ફરી રહ્યા છે. તો કેટલાક જે ચહેરા છે તે હજી હવે ભગવાનના દર્શન કરવા માટે જઈ રહ્યા છે, તેમના ચહેરા પર પણ એ જ ખુશી છે કે હા, ભગવાન રામના તેમને દર્શન કરવા મળશે. કેટલાક લોકો પોતાના કપાળ પર રામ નામ ચિત્રાવી રહ્યા છે, કેટલાક લોકોના કપાળ પર હજી પણ રામ નામ લખાયેલું અને ચિત્રાયેલું જોવા મળે છે. આ એ જગ્યા છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગઈકાલે આવ્યા હતા, પસાર થયા હતા અને ત્યાંથી મંદિર તરફ ગયા હતા. આ મુખ્ય માર્ગ છે કે જ્યાંથી ભક્તોની પણ એન્ટ્રી રામ મંદિરમાં થવાની છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અહીંયા આ ભક્તોને હવે અંદર પ્રવેશ મળી રહ્યો છે. અને આ જે રામપથ જે છે, રામપથ કહેવામાં આવે છે, ત્યાંથી તમામ જે ભક્તો છે અહીં ભગવાનના દર્શન કરવા માટે આગળ પસાર થઈ રહ્યા છે. તમામ લોકોના ચહેરા પર બિલકુલ અહીંયા જોઈ રહ્યા છો અત્યારે સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે. આ તમામ એવા ભક્તો છે કે જે ભગવાન રામના દર્શન કરીને પરત ફર્યા છે અને અહીંયા તેમનામાં ખુશી અનેરી જોવા મળી રહી છે. રામ નામના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. ક્યાં નામ હે આપકા? રાજકુમાર દુબે. કહાં સે આયે હો? હમ જૌનપુર ભદોહી કે હૈ. દર્શન કરકે? બહોત અચ્છા, બહોત અચ્છા. યોગી મોદી કા બહોત યોગદાન રહા. દર્શન કરકે કૈસા લગા? બહોત અચ્છા લગા. રામલલ્લા કા દર્શન કિયે, બહોત અચ્છા લગા. દિવ્ય મંદિર બના હૈ. અચ્છા દર્શન હુએ? અચ્છા દર્શન હુઆ. અચ્છા, પ્રશાસન બહોત અચ્છા, હમ લોગ ભી સાથ દે રહે, પ્રશાસન ભી સાથ દે રહી હૈ. કિતને બજે સે લાઇન મે ખડે થે? હમ લોગ કરીબ 5 બજે સે લાઇન લગે થે. 5 બજે સે લાઇન મે લગે થે. ઓર કિતને સમય મે દર્શન હો ગયે આપકે? આધા ઘંટા મુશ્કેલ સે લગા હૈ. અચ્છા, એક સબકો જલ્દી જલ્દી લાને? જલ્દી જલ્દી જલ્દી. અચ્છા, એસા તો નહીં હૈ ભીડ ભાડ હો ગઈ? એકદમ નહીં, બહોત અચ્છા લગા, બહોત અચ્છે સે હમ લોગ દર્શન કિયે, સુકૂન સે દર્શન હો રહા, પ્રશાસન વહાં સાથ દે રહી હૈ. અચ્છા, જય શ્રી રામ. આપકા ક્યા નામ હૈ? મેરા નામ પવન દુબે હૈ, મુંબઈ સે આયા હું. હાં ભૈયા. દર્શન કરકે સાથ મે હમ આ રહે હૈ? હા. ખુશી અતિ અતિ આનંદ, અતિ આનંદ, ઉસકા કોઈ લિમિટ હી નહીં હૈ. હા, હમારે પ્રધાનમંત્રી ઓર મુખ્યમંત્રી કો બધાઈ પાત્ર હૈ, જિનકે સરાહના કા કોઈ તુલના નહીં હૈ. ઓર હમ લોગ જો હૈ ઇતને દિન સે તપસ્યા મે, હમ યહાં અંતરરાષ્ટ્રીય રામ પાર્ક કામ કિયે હૈ સંકુલ કા 2012 મે, ઓર વો ચીજે ઉસકે બાદ આજ દેખ રહે હૈ બદલાવ બહોત હૈ. તો જોઈ રહ્યા છો કે લોકોમાં ખુશી અનેરી છે અને હજી પણ કેટલાક જે ભક્તો છે મોટી સંખ્યામાં દર્શન કરવા માટે અંદર જઈ રહ્યા છે.
અને આ આ સ્થિતિ અત્યારે એ પ્રકારની જોવા મળી રહી છે કે ભગવાન રામના દર્શન કરીને લોકોમાં અનેરો ઉત્સાહ, અનેરો આનંદ, અનેરો ઉમંગ જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી છે કે ઠંડી ખૂબ જ છે, કારણ કે લગભગ 3-4 ડિગ્રી જેટલું તાપમાન છે અને જે સામે વિઝિબિલિટી છે તે પણ ખૂબ જ ઓછી છે, કારણ કે અત્યારે દિવસના સમયગાળામાં પણ લાઇટ જે છે તે ચાલુ રાખવાની ફરજ પડી છે, પરંતુ તેનાથી કોઈ ફરક નથી પડતો. ભક્તોને બસ એવું છે કે ક્યારે મારા રામના દર્શન થઈ જાય, ક્યારે મારા રામના દર્શન કરવાનો મોકો મળે, કારણ કે ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જયારે ઉજવી લીધો ને ત્યારે ભક્તોમાં એવું હતું કે ક્યારે ભગવાનના દર્શન કરવા મળે, અને આજે એ મોકો જયારે મળ્યો છે તો સૌ કોઈ જોર જોરથી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે, જોર જોરથી બોલી રહ્યા છે, જય શ્રી રામ, જય શ્રી રામ. ક્યાંથી આવ્યા છો તમે? જય શ્રી રામ, મેં મુંબઈથી. મુંબઈ છો? જી જી. બહુત 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 ખુશી હે, જો ઇતને સાલો મેને જો આજ ખુશી હે. બમ્બઈ, ગુજરાતી. ગુજરાતી છો? અચ્છા, દર્શન કરવાનો લાભો મળવાનો છે, શું કહેશો? અરે બહુ મસ્ત રીતે અમે લોકો 17 તારીખે આવ્યા, હું મારી વાઇફ 17 તારીખે આવ્યા. 17 તારીખે? હા, કારણ કે રૂમ નો બંદોબસ્ત કરવાનો હોય ને. એટલે દર્શન કરવા જવાનો છો, કેટલો આનંદ બોલે તો. આ ભવ નો મારો આ જન્મ નો સૌથી ટોપ માં ટોપ ફર્સ્ટ એ મારો આનંદ. અને આવી જે રોનક જોઈ હમણાં 5 દિવસ થી, હમણાં સવારે 4 વાગે ઉઠીને અમે લોકો સરયુ નદી માં નાહી આવ્યા, એટલી ઠંડી હતી, ધ્રુસતો તો મને એમ થયું કે હવે અહીંયા આગળ પહેલી વાર મારા રામ ને જોઈશ. મારું નામ અંજલિ છે, હું વારાણસી થી આવેલી છું અને હું પ્રોપર ગુજરાત થી જ છું. જી જી. અને અમને ખુશી તો ઘણી બધી થઈ રહી છે, કારણ કે જ્યારે અમે 2018 માં આવ્યા હતા ત્યારે એવું હતું કે રામલલાને ટેન્ટમાં જોઈને એમ આપણે એટલું બધું કરુણા થઈ ગયું હતું ને કે આપણે આંખમાં આંસુ ભરાઈ ગયા હતા. અને પછી એ દિવસે મેં વિચાર કર્યો, કીધું એ રામજી જે તમે તમારા ભવનમાં જશો ને હવે ત્યારે જ આવીશ. અને પછી મારે કાલે આવવાનું થયું અને આજે આવવાનું થયું, અને આંખો છે ને એની જાતી નથી, એવું થાય છે કે વારંવાર જોઈએ મારા રાજા રામ. હા હા હા, ફરી વાર ફરી 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 વાર. હા હા, એ તો છે, આ બધું જે છે રાજા રામ ની કૃપા છે અને એની આંખોમાં જે કરુણા છે એ છે. બસ મૂર્તિના દર્શન કરીને આપને કેવો અનુભવ થયો? મૂર્તિના હું તમને એક વાત કહું કે મૂર્તિમાં તમે જયારે જોશો ને ત્યારે એમની આંખોમાં તમને સમસ્ત અયોધ્યા નું પ્રેમ દેખાશે, અને તમને એવું લાગશે ને કે જયારે કે એ પણ એ રાહ જોઈ નહી રહ્યા હતા, એ પણ રાહ જોઈ નહી રહ્યા હતા, પણ એ મર્યાદા પુરુષોત્તમ છે એટલા માટે એ રાહ જોઈ નહી રહ્યા હતા. તો આપ જોઈ રહ્યા છો કે લોકોમાં ઉત્સાહ જે છે તે ખૂબ જ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં જે લોકો છે તે જય શ્રી રામ ના નાદ સાથે મંદિરની અંદર પ્રવેશ કરી રહ્યા છે. અને અહીંયાથી લગભગ 400 મીટર દૂર છે મંદિર, કે જ્યાં સુધી ચાલીને જવાનું છે, અને તમામ જે સુરક્ષાની વસ્તુઓ છે તેને પાર કરીને, સુરક્ષાના જે સાધનો છે તેને પાર કરીને, કારણ કે 3-4 લેયરમાં ચેકિંગ થાય છે તમામ લોકોનું, અને ત્યારબાદ ભગવાન રામના દર્શન કરવાનો મોકો મળે છે. રામપથ છે, ગઈકાલનો એ સમયગાળો કે જેમાં 7-8 હજાર જે આમંત્રિત મહેમાનો હતા તેઓ અહીંયા દર્શન કરવા માટે આવ્યા હતા અને ભવ્ય મહોત્સવ ઉજવાયો હતો. તેવામાં થોડી સાફ સફાઈ પણ અત્યારે સવાર સવારમાં થઈ રહી છે અને મંદિરને બને તેટલું સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. પરંતુ જ્યારે હજારોની સંખ્યામાં જ્યારે જે દર્શનાર્થીઓ આવતા હોય છે, ભક્તો આવતા હોય છે, ત્યારે સ્વાભાવિક છે કે થોડી તકલીફ રહેવાની, પરંતુ એ સતત પ્રયત્ન થઈ રહ્યા છે કે મંદિરને સ્વચ્છ રાખવામાં આવે અને ભક્તોની જે ભક્તિ છે તેને પુરવાર રાખવામાં આવે, એટલે કે તેને બરકરાર રાખવામાં આવે તેવા પ્રયત્નો ટ્રસ્ટ દ્વારા અત્યારે થઈ રહ્યા છે. આપને જણાવી દઈએ ફરી એક વાર, પ્રથમ દિવસ છે આ નવું રામ મંદિર બન્યું અને ભક્તોના દર્શન કરવાનો જે લહાવો શરૂ થયો તેનો પહેલો દિવસ છે, અને પહેલા દિવસે મોટી સંખ્યામાં લોકો ભગવાન રામના દર્શન કરવા માટે, નવા રામ મંદિરના દર્શન કરવા માટે અહીંયા ઉપસ્થિત થયેલા જોવા મળી રહ્યા છે. લોકોમાં અનેરો ઉત્સાહ છે, લોકો ઉત્સાહપૂર્વક કહી રહ્યા છે કે આ મારા રામના દર્શન કરવાનો મને લહાવો મળ્યો. અહીંયા કેટલાક અન્ય ભક્તો છે જે દર્શન કરીને પરત આવે. દર્શન કરી લીધા આપને? ક્યાં નામ આપ? નંદિની. હા, કહાં સે? અહીંયા ઇન્દોર સે. ઇન્દોર સે. કિતની ખુશી મિલી આપકો ભગવાન રામ કે દર્શન કરકે આયે હો આપ? ખુશી તો બહોત હુઈ હૈ લેકિન સર વ્યવસ્થા સે મેં બિલકુલ ભી ખુશ નહીં હું. ભગવાન રામ કી મૂર્તિ કે જબ આપને દર્શન કિયે તો કૈસા અનુભવ હા આપકા? બહોત અચ્છા લગા, થોડી દેર કે લિયે દર્શન હુએ થે લેકિન બહોત અચ્છા લગા. વો મૂર્તિ કા આપ કુછ વર્ણન કરના ચાહો તો ક્યા કરોગે? કે વો પાષાણ મૂર્તિ હૈ વો, ઓર વહાં પે ઉનકા મુખ જો હૈ વો કિતના આકર્ષક આપકો દિખાઈ દે રહા થા. સર દેખિયે મેં આર્ટિસ્ટ હું, મેં ભી પેઇન્ટિંગ્સ કરતી હું, તો એઝ અ આર્ટિસ્ટ મેં બતાઉંગી કી દોબારા તો એસી મૂર્તિ નહીં બન સકતી હૈ. સર સર આપ આંખે દેખોગે, આપ એક બાર આંખે દેખ લીજીએ આપકી નજર નહીં હટેગી ઉસસે, તો આપ દેખ લોગે લગતા હૈ કુછ બોલેંગે, અભી બોલેંગે.
तो सर बहुत बहुत प्यारी बहुत, और ऐसी मूर्ति दोबारा तो नहीं बन सकती सर, बिल्कुल नहीं बन सकती। बहुत बढ़िया सर, बहुत बहुत अच्छा लगा यहाँ दर्शन करके। एक बार जय श्री राम बोल दे। जय श्री राम। તો ચોક્કસ બને લોકો, જય શ્રીરામ ના એ નાદ સાથે અહીં આગળ વધી રહ્યા છે। કેટલાક લોકો અમને મળી રહ્યા છે જે દર્શન કરીને પરત ફર્યા છે, કેટલાક લોકો એવા છે કે જે દર્શન કરવા જઈ રહ્યા છે, અને લોકોમાં અનેરો ઉત્સાહ છે, મારામાં પણ અનેરો ઉત્સાહ છે। હા, 90 મે જો હૈ 11 દિન બનારસ કે કેન્દ્રીય કારમ જેલ મે રહા, ઓર 92 મે જો હૈ કાર સેવા મે યહાં 6 દિસંબર બાબરી પર ચઢે ઓર ભગવા ધ્વજ ફહરાએ ભી ઓર ઈંટા એક તોડ કરકે હમ લે ગયે થે મંદિર કા દીવાલ કા, તો ઈંટા અભી ભી મેરે પાસ હૈ, 32 સાલ સે રખે હુએ। કિતની ખુશી મિલી આપકો જબ નયા મંદિર બન ગયા, નયા મંદિર બન ગયા, ભગવાન રામ વહાં પર બિરાજમાન હો ગયે, આપને વો લડાઈ લડી હૈ, આપકી ખુશી મે ચહેરે સે આપકે દેખ ભી સકતા હું, કિતની ખુશી હુઈ આપ? બહુત ખુશી, અપાર ખુશી, અપાર ખુશી। મે પરસોં પહોંચ ગયા થા, કલ ભી થા વહાં, કલ હી મેને દર્શન કર લિયા। હા, કલ હી 7 બજે મે દર્શન કર લિયા જા કરકે જો। હા, મુંગેર જિલ્લા સે આયા, બિહાર સે। તો જોઈ રહ્યા છો કે લોકોમાં અનેરો ઉત્સાહ છે, ને જે એક કાર સેવકો હતા તેમાંથી પણ કેટલાક લોકો જે છે તે અહીં અમને મળી રહ્યા છે, અને જય શ્રીરામના એ નાદ સાથે તમામ ભક્તો, તમામ લોકો અત્યારે રામ મંદિરની અંદર પસાર થતા જોવા મળી રહ્યા છે। અહીં રામપથનો દરેક ખૂણો, અહીં રામપથની દરેક જે વિસ્તાર છે તે અત્યારે રામના નામ સાથે જે અત્યારે રામમાં થયેલો જોવા મળી રહ્યો છે, અને રામના નામથી ગુંજી રહેલો જોવા મળી રહ્યો છે, અને સૌ કોઈમાં અનેરો ઉત્સાહ અને અનેરો આનંદ ઉમંગ જે છે તે જોવા મળી રહ્યો છે। હવે થોડા આગળ જઈ રહ્યા છીએ અને અન્ય જે લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન